નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ઘરમાંથી મચ્છર દૂર ભગાડવા માટેના કેટલાક ઘરેલું સરળ ઉપાય વિશેની. મિત્રો, વર્ષની એક પણ ઋતુ એવી નથી હોતી કે જ્યારે મચ્છરોનો ત્રાસ ના હોય. શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય કે બેવડી ઋતુની સિઝન હોય, નાના મોટા સહુ કોઈને આ મચ્છર પરેશાન કરતા રહેતા હોય છે. મિત્રો, તેના કારણે અનેક ગંભીર બીમારીઓ પણ ફેલાતી હોય છે. મચ્છરથી આપણે બધા તો જાણતા હોઈએ છીએ કે મેલેરિયા, ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ જેવી ઘણી બધી બીમારીઓ ફેલાઈ રહી છે, તો તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરવો જરૂરી છે, નહીંતર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. મિત્રો, મચ્છર ફેલાવાના ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. તે ખાસ કરીને ભેજવાળા તેમજ ઠંડા વાતાવરણમાં વધારે ઉપદ્રવ મચાવે છે. ખાસ કરીને સ્થિર પાણી જેવા કે તળાવ, ખાડામાં ભરાયેલા પાણી, અણધાર્યા કે જ્યાં સૂર્યપ્રકાશ ના પહોંચતો હોય તેવા ભેજયુક્ત વાતાવરણમાં મચ્છરો વધારે ફેલાતા હોય છે. મિત્રો, દર વર્ષે લગભગ મચ્છર કરડવાથી ઓછામાં ઓછા 30-35 કરોડ બીમારીઓનો ભોગ બનતા હોય છે. મિત્રો, આ મચ્છરોનો સદંતર નાશ કરવો તો અશક્ય છે, પણ કેટલાક એવા ઉપાયો અજમાવી અને આપણે તેને આપણાથી તેમજ આપણા ઘરથી દૂર ભગાડી શકીએ છીએ. તો ચાલો મિત્રો જાણીએ મચ્છર દૂર ભગાડવાના કેટલાક ઘરેલું ઉપાય વિશેની. મિત્રો, પહેલું છે, ઘરમાં વિવિધ તેલના મિશ્રણનો સ્પ્રે તૈયાર કરી અને તેને ઘરમાં સ્પ્રે કરી પણ મચ્છરને બિનહાનિકારક રીતે દૂર કરી શકાય છે. તેના માટે તમે નાળિયેર તેલ, લવિંગનું તેલ તેમજ નીલગીરી તેલ અથવા તો તેનો રસ તેમજ તુલસીના પાંદડાનો રસ, લવેન્ડરનું તેલ, લીમડાનો રસ અથવા તો તેલ, ફુદીનાનો રસ, લસણનો રસ વગેરેનો થોડો ઉપયોગ કરી શકો છો. જો મિત્રો તમને થોડી ઓઇલી સ્કિનમાં વાંધો ના હોય તો આ બધા તેલનો ઉપયોગ તમે તમારા શરીર પર પણ કરી શકો છો અને તેનાથી પણ મચ્છર તમારાથી દૂર રાખી શકાય છે. મિત્રો, બીજું છે, લીમડાનું તેલ તમે ઘરમાં જે મચ્છર મારવાના મશીનમાં વપરાતું લિક્વિડ હોય છે તેના કરતાં 10 ગણું વધારે અસરકારક ગણવામાં આવે છે. મિત્રો, આ લીમડાનું તેલ માત્ર ફૂગ જ દૂર નથી કરતું, પરંતુ સાથે સાથે બેક્ટેરિયાને પણ દૂર કરે છે અને તે એક એન્ટીવાયરલનું પણ કાર્ય કરે છે. મિત્રો, ત્રીજું છે, લસણની કળીને વાટી અને તેને પાણીમાં ઉકળવાથી તેનાથી જે વરાળ ઘરમાં ફેલાય છે તેનાથી કેટલીક કલાકો માટે મચ્છર ઘરથી દૂર જતા રહે છે. મિત્રો, આ ઉપરાંત તમે આ જ પાણીને સ્પ્રે બોટલમાં લઈ અને તેને ઘરના ખૂણે ખૂણામાં સ્પ્રે પણ કરી શકો છો. મિત્રો, ચોથું છે, તજના પત્તા, લવિંગ, નીલગીરીના પાન તેમજ કપૂરનો ધુમાડો કરી અને મચ્છરને ઘરમાંથી દૂર ભગાડી શકો છો અને સાથે સાથે ઘરના વાતાવરણને પણ સુવાસિત કરી શકાય છે. મિત્રો, પાંચમું છે, મચ્છરને ઘરથી દૂર રાખવા માટે તમારે આખો દિવસ ઘરના બારી બારણા બંધ રાખવાની જરૂર નથી, પણ સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે તમે ઘરના બારી બારણા બંધ કરી દેવા જોઈએ અને તેને મોડી રાત્રે ખોલવા જોઈએ. સૌથી વધારે મચ્છર આ સમય દરમિયાન જ ઘરમાં પ્રવેશ કરતા હોય છે. મિત્રો, છઠ્ઠું છે, તમારી આસપાસ ક્યાંય પણ પાણી જમા થવા ના દેવું જોઈએ. મિત્રો, આવા પાણીથી આસપાસ ભેજ ફેલાતો હોય છે જે મચ્છરોની ઉત્પત્તિ માટે ઉત્તમ વાતાવરણ ગણાય છે. જ્યાં ક્યાંય પણ આવા ખાડા હોય તેને માટી વગેરેથી ભરી દેવા જોઈએ અને તેના પર દવા ચાટી દેવી જોઈએ. મિત્રો, અને જો આસપાસ પાણીની ટાંકી હોય તો તેને ઢાંકેલી રાખવી જોઈએ, તેમાં પણ ક્લોરિનની ટીકડીઓ નાખેલી રાખવી જોઈએ. મિત્રો, સાતમું છે, ઘરની આસપાસ તુલસી, ફુદીનો, અજમા, ગલગોટો, લવેન્ડર, લેમન ગ્રાસ, રોઝમરી વગેરે જેવા છોડ લગાવવા જોઈએ, તેનાથી પણ મચ્છરને દૂર રાખી શકાય છે. તો બીજી બાજુ નીલગરી તેમજ લીમડા જેવા વૃક્ષો વાવીને પણ માત્ર ઘરના જ નહીં સોસાયટીને પણ મચ્છરના ઉપદ્રવથી બચાવી શકો છો. મિત્રો, આઠમું છે, કોફી પણ તમને મચ્છરથી બચાવી શકે છે. મિત્રો, કોફીના પાવડરને તમારે તમારી આસપાસની જમીન પર ચાટી દેવાનો અથવા તો કોફીવાળું પાણી તમે તમારી આસપાસની જમીન પર ચાટી શકો છો. મિત્રો, આવું કરવાથી મચ્છરોની સંખ્યા ઘણી ઘટી જશે. વાસ્તવમાં આ કોફી મચ્છરોના કીટકોને વિકસતા અટકાવે છે. તો મિત્રો, કેવો લાગ્યો તમને આ વિડીયો? નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તે પણ સૌની પહેલાં. આભાર મિત્રો, જય ભારત.